नर्मदा जिल्लाना नांदोद तालुकाना झोलार गाममां भाजपना तालुका पंचायतना सभ्य अने तेना भाईओ द्वारा ग्राम पंचायतना सभ्यने मार मारतो वीडियो सोशियल मीडियामां वायरल थयो छे। हुमलो करनार रितेश वसावा तालुका पंचायतनो सभ्य छे। तेना भाईनी सस्ता अनाज करियाणानी दुकान आवेली छे, जेमां ओछुं अनाज अपातुं होवानी रजूआत करनार ग्राम पंचायतना सभ्य विक्रम वसावा पर रितेश वसावा अने तेना भाईए हुमलो कर्यो हतो। बनाव अंगे पोलीसे गुनो दाखल करवानी तजवीज हाथ धरी छे। સાડા અગિયાર વાગે એટલામાં ઝોલા રેશન કાર્ડની દુકાનમાં અનાજ લેવા, જે ઝોલા દુકાનદાર છે યોગેશભાઈ બાલુભાઈ વસાવા અને તેમના મોટાભાઈ છે જીતેન્દ્રભાઈ બાલુભાઈ વસાવા, જે હાલમાં તાલુકા ભાજપ તાલુકા સદસ્ય છે। તો મેં ત્યાં જઈ અને લગભગ પાંચેક જ મિનિટ ઊભો રહ્યો હશે, મારી જોડે બીજા ભાઈ હતા સુજીતભાઈ નર્મદસિંહ વસાવા અને અજયભાઈ સુરેશભાઈ વસાવા, એમની જોડે વાતો કર્યા હતા લાઈન હતી ત્યાં, એટલે લાઈન જોઈને ઉભા રહ્યા હતા। તો એ ભૂપેન્દ્રભાઈ બાલુભાઈ વસાવા ઘરમાંથી નીકળ્યા અને તમે કેમ ઊભા છો અહીંયા, કૂપન કૂપન કેમ નહીં નીકળે અને અનાજ નહીં મળે કરીને, અમે કૂપન બાબતે પૂછ્યું કે કૂપન નીકળશે કે નહીં। તો કૂપનમાં પહેલાં બી આ બાબતે અમે અરજી આપી રહી હતી, તો તમે કેમ અરજી કરો છો એમ કરીને પછી મને ડાયરેક્ટ આ લોકોએ જીતેન્દ્રભાઈ ગાલુભાઈ વસાવા, યોગેશભાઈ ગાલુભાઈ વસાવા, સુરેશભાઈ ગાલુભાઈ વસાવા અને સાહેબ કુમાર યોગેશભાઈ વસાવે બધા થઈ મને ઝાપટો મારી, મને એકલો પકડીને મારે જ્યાં ઘડી માથામાં વાગ્યું છે, પાછળ બી વાગ્યું છે, હવે બધામાં ઝાપટો વાગ્યું છે, આ આંગળી છે હાથની એ ફ્રેક્ચર થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટીના તાલુકા સદસ્ય છે હાલમાં, જીતેન્દ્રભાઈ બાલુભાઈ વસાવા, એ અગાઉ પણ અમે આ બાબતે અરજી આપી હતી, તો તે ભાઈને બી પણ એમને માર્યો હતો અને એ બાબતે પોલીસ કેસ બી થયો હતો, એને હજુ આજ સુધી કોઈ નિર્વાળ આવ્યો નથી। જે અમે કલેક્ટર સાહેબને બી અરજી આપેલી છે, મામલતદાર સાહેબમાં બી આપેલી છે અરજીઓ આ દુકાન બાબતે, જ્યાં રેશન કાર્ડમાં કૂપન કાઢતા નહોતા એ બાબતે અને અનાજ ઓછું આપે છે, હાલમાં બી ઓછું આપે છે તે બાબતે અરજી આપેલી હતી, એટલે તમે કેમ અમારા દુકાન પર અરજી કરો છો એમ કરીને મને માર્યો છે। નીતિ નિયમ મુજબ જે કૂપન નીકળે છે અને કૂપનમાં જેટલું અનાજ મળે છે એ મળવું જોઈએ। યોગેશભાઈ બાલુભાઈ વસાવા, કયા ગામ? ઢોલાર। એટલે આજે જે મારામારીની ઘટના બની, વિડીયો વાયરલ થયો છે, એ બાબતે શું કહેવું તમારું? એમાં એવું છે, એ બે ત્રણ મહિનાથી દુકાને લેવા નહોતા આવતા, પણ એ આવે તો મારો ભાઈરાના એ ઈરાદે જ આવતા હતા, અને આજે બી એવું જ થયું, એટલે મેં દુકાન ચલાવતો હતો અને મને એ ગાડી પર બેઠા બેઠા મને ઈશારા કરતા, મારા ભૈરાને ઈશારો કર્યા કરતા હતા, એટલે આ બબાલ થઈ છે। અને સસ્તાની દુકાને જઈને પાસ માંગી ત્યારે પાસ આલતા નહોતા અને એ લોકો ઓછું અનાજ આપે છે, શું કેવું છે? તમે ઓછું અનાજ આપતા? ના, ઓછું અનાજ બી નહીં આપતા અને પાસ બી આપી જ દઈએ છીએ, અને એ લોકો આવીને ગાડી પર જ ઉભા રહ્યા હતા, એ મારા ભૈરા જોડે આમ તેમ બોલ્યા કરતા હતા।